કોઈ બગલા કેરી પાંખ જો પણ કોયલ બોલે ને જગ રીજે. એક ભાઈ એના પત્નીના બેગ, જૂની બેગ ખોલતા હતા અને એમાં એના પત્નીનું 9 ધોરણ પાસનું સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર બે મળ્યા. એમાં ગુણ લખ્યા હોય ને પછી એમાં ચાલ સરકત લખીએ ને એઠે, એમાં લખેલું અતિ ગુણવાન અને વિવેકી. બોલો બેભાન થઈ ગયો બોલો. હા સમજાય પછી દાંત કાઢશે. લખેલા પ્રમાણપત્રો સાહેબ કોઈ દી કાયમ નહીં આવે, એ તો અંદરની વાત હોવી જોઈએ. લખે પ્રમાણપત્ર સમાજ તો ગમે એવું ગમે એનું આપી દે, હારું આપી શકે અને ખહ કાઢી નાખે એવું આપી શકે. હે એ સમાજના પ્રમાણપત્ર ઉપર ન ચલાય, આપણો અંદરનો ભરોસ નકર. આ આ આ જંગલમાં નહીં, આ જંગલની વાત નથી, આફ્રિકાના જંગલનું જ કહીને. આપણે અહીંયા ગીરમાં બેઠા ને કઈ શું કામ, આ જંગલની વાત હોય જ નહીં, કારણ કે એમાં હાથીની વાત આવે છે. હાથી તો આપણા જંગલમાં છે નહીં, એટલે આપણે માપે બધું માપ રાખીને હાલવું પડે સાહેબ. એમ ત્રણ બાય ત્રણ 6 ફૂટનું ડિસ્ટન્સ, એમ વાતમાં ડિસ્ટન્સ હોવું જોઈએ. હા પછી ગોબા બી ન નખાય. હા આવું થાય પછી. એટલે જંગલમાંથી ટૂંકમાં ભેંસ ભાગી, એટલી ઉતાવળે ભેંસ, દાદા ભાગી થોડુંક મોનિટર છે, એટલી ઉતાવળે ભાગી ને ભેંસ. અને ભેંસું ભાગે ને એની ઉતાવળ નહીં, કાંઈ પાડા પણ કાંઈ ઉતાવળ ન હોય, એ ધીરે ધીરે આવ્યા જતા. કોઈ દી તમે જોયું પાડા બાજ્યા એમ, એ બહુ બાઈ ખૂટ્યા બાદ, કારણ કે ભેંસનું દૂધ જ તે ભાઈરે છે. આપણે પી ગયા પછી જે હુઈ જતા હોય, આપણે આપણે પીધા ભાઈ હુઈ જતા હોય તો પાડો તો એનું સંતાન છે. પણ ભેંસ એવી રીતે ભાગી ને તો ઊંદરીડો આડો ફેર્યો. ભગરબેન કેમ ભાગ્યા, કેમ ભાગો છો? તો ભેંસ કે તું એ ભાગ ભાગી કે કેમ, તક જંગલમાં પોલીસ આવી કે તો આપણે પણ શું કામ ભાગવું જોઈએ, આપણે ક્યાં આથો નાખ્યો ત્યાં. અરે આથાનો દીકરો થવામાં હાથી પકડવા આવ્યા પોલીસ, હાથીને પકડવા આવી છે ભાગ કે. પણ હાથીને પકડવા ભાગ્યા એમાં હું ઊંદરીડો, તમે ભેંસ, આપણે શું લેના દેના. તક લેના દેનાની વાત નહીં બેટા, પકડાઈ જઈ પછી હું હાથી નથી એ સાબિત કરવામાં 10 વર્ષ જાય. આ તો સારે જહાં પે છે હિન્દુસ્તાન અમારા. આપણે હાથી નથી સાબિત તો પછી કરવું કે નહીં બેટા, એ તો પકડી જ લેવાના છે. અને દીકરા તારો તો ઘાટે હાથી જેવો છે, ઉંદરડાને ઘાટ જો તમે હાથી જેવો છે, કાન ને બધું તમે જોવો ને ઉંદરનો ભાઈ હાથી જેવું જ લાગે કે મરી જાય. તું તો સાબિત જ નહીં કરીએ, નકર ક્યાં ઊંદડ્યું ક્યાં હાથી, તો ન હલવાઈ જાય સાહેબ. હાથી જ છે જેવો, એના કાન જેવો, પૂછ જેવો. નગરશેઠના દીકરાના લગ્ન, નગરશેઠના દીકરાના લગ્ન. નગરશેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય ને નગરનો, એટલે એ પાસે છે ને બહુ કાંઈ ખરસાળ વસ્તુ પાસે ન રાખે, એ બધું એ રાજા પાસે. આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ, એ જોતું હોય ત્યારે લઈ આવે. એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો. અને એ નગરશેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોળો હોળો તો હાથી આપે નહીં, કારણ કે નગરશેઠના દીકરાના લગ્નમાં ક્યાંના ક્યાંના માણસો આવે ને કોઈક પૂછે કોનો હાથી, કે રાજાનો, કે આવો કેમ, એવું તો થવું ન જોઈએ. ટોપના પેટનો આપ્યો છે અસલ હાથી. ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે, માનવાનું વેજીટેબલ જ હોય, નહીં ત્યારે એને બોર્ડ મારવું જ ન પડે. એટલે હાથી લઈ આવ્યા. હાથી એવો, પછી તો પ્રસંગ બધો પતી ગયો અને ખરસોય જાજો થઈ ગયેલો, એટલે નગરશેઠે પરબારો હાથી વેચી નાખ્યો. નગરશેઠ પાસે કે રાજાના માણસો ઉઘરાય ન જ આવે, પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને. મહિના પછી રાજાએ કીધું કે આપણા નગરશેઠ આપણો હાથી લઈ ગયા, તો જાઓ છોકરાઓ જાઓ બે માણસો, કેમ હજી શેઠ મૂકવાનો આવ્યા, નહીતર એ કઈ નિર્ણય નાખે. જંગલ ખાતા આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથી એ ભાંગી છે, તો જંગલ ખાતા આપણે હાથીને પૂરી દીધો. ઓલા જગતના સાધુડા, હાથી કો રખા હે તો હમ ભી બેઠેંગે યહાં, હમારે પાસે દંડ નહીં આય. હવે આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે. અને ઓલે ઝાડવું ભાંગેલું હાથી,
પછી હાથી નહીં તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં, કોઈ પણને પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે, જંગલ ખાતે એને ભૂખ્યા ન રખાય. 15 દી હાથી રાખ્યો જંગલ ખાતે, રખો રખો સાધુ કે અમારે પણ ડન નહીં હે, રોડની બે સાઈડ ખાલી કરી આની હાટો હાથી. પછી આ જંગલ ખાતાના માણસોએ ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો કે આપણે ભરીએ, હવે આ કાઢો આને કેટલો ધરવો લેવા દે. એમ આમાં ઘણા ધરાઈ જતા હોય. હા વાત ક્યાં હતી? માણસો આવીને ઉભા રહ્યા, એટલે ધ્યાન રાખજો વાતમાં, સમજે. ઘણી વાર તે દાંત કાઢવા પછી આપણે એક દિવસ પૂંજ મોરારી બાપુને બાપુએ સાલું કથા એ કીધું કે આપણે ક્યાં પગ્યા થયા, તો ઓલા હામાં એક ભાઈ કે એ તો બાપુ બધું તમારે ધ્યાન રખાય ને. આમાં બે માણસોને રાજાએ મોકલા, જા આ હાથી દેવા કેમ ન આવ્યા, જાઓ જાઓ. આવીને કીધું શેઠ હા મહારાજ બોલાવે છે. મારું શું કામ પડ્યું? એટલે બોલો હાથી લઈ ગયા દેવાને છે, હજુ નથી કોઈ લઈ ગયું. હાલો આવ્યો આગળે આવ્યો આગળે આવ્યો, જાઓ એટલે આગળ પગું છું. હાલો તે શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડ્યા પકડવા, એમાં લોટકો ઉંદીડ્યો પકડાઈ ગયેલો. એ રાખેલો શેઠે ત્રણ ચાર દી, એવા કલ લીધેલો. રોજ શેઠે એને ખવડાવે, એવા એને ખબર હતી કોક આવશે ખરું જ. ઈ ઉંદીડાને સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકીવાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમ્મા બાપુને. શેઠ હાથી એડ્યો થાળીમાં જ, અરે કે અવડો ટમાડો હાથી રૂડો રૂપાળો. મહેમાન બહુ આવ્યા, બધા વખાણ કર્યા, બહુ હાડો રાઠી બહુ હાડો હાથી ગહાઈ ગયો બાપુ, એટલો વૈગ્યો. બોલો આ ઉંદેડા આમ ખપાવી દીધો, એટલે ભેહે કીધું તું તો પકડાતો નહીં, તું તો સૂટી જ નહીં આમાં. હા પણ જેના મન ઉજળા હોય વાતી છે. અતિ રૂડા કાય આકે સુડાના ફૂલ જો અતિ રૂડા
ભગવતી બેઠી એક શ્રદ્ધાનું કેન્દ્ર ગુણવાન છે ને કે નકર તો પાણાના ઢગલા જ બધે છે પાણા માટે નથી જતા ને જો આપણે આપણે આપણું કેવું છે અત્યારે ખબર આપણે કોઈ એમ કહે ને 33 અબજ આકાશમાં તારાઓ છે આપણે ના નહીં પાડી પણ અહીંયા બોર્ડ માર્યું હોય કે આ દરવાજાને તાજો કલર કર્યો છે હા સુની મને તરત અડશું અડ્યા વગર નહીં રહી બોલો બોલા બોલા આખું પડે ને હશે આપણે હું આપણે ત્યાં ચાલો પણ અહીંયા કીધું કે આ દરવાજે ભાઈ અહીંયા કોઈ અડવું નહીં તાજો કલર છે તો આપણે હજી હજી હુકાણો નતો તેટલે બોર્ડ રાખ્યું હુકાણો નથી લીધો નકર હુકાણા ભેગવા ન લઈ લઈ બોર્ડ એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું હતું તે પૂછતું નહોતું ભાઈ બતાતું નહોતું સસમા છે થાંભલે સડ્યો બોર્ડ વાસો એને કાંઈ કામનું નહોતું એ બોર્ડ ત્યાં થાંભલે સડ્યો ને તો એ ત્યાં બોર્ડમાં એટલું જ લખેલું છું આ થાંભલાને તાજો કલર કરેલો છે કોઈ અડવું નહીં આ આખો સડી ગયો હતો બોલો એ કલર કલર છો બોલો કરેલો કલર એ વેઠો આવ્યો બધો આજ અમે અચરજ દીઠા એ રૂપથી ગુણવાલા એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો છો પાંચ દસ વર્ષ જે વર્ષે જોયું તો ઘેરે આવતા હતા ને ઘેરે તો એનો દીકરો જોઈ ગયો બાપા છૂટી ગયા ને આવે છે ઘેરે તો દોડીને આવ્યો મમ્મી મમ્મી મારા બાપા આવે તો ઓલો બિશરોજી આવ્યો ને ત્યાં તો ભાઈ ઉપાડો લીધો તાટ્યો ક્યાંય ટકે ક્યાંય ક્યાં ખોટી ઓલો પાછો ભાઈ ગયો મરી જવું બાકી રહેવાય નહીં ક્યાંય 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 રોકાતા જ નથી ઓલે એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂર કોઈ બાર ન નીકળી શક્યા એટલે ભાઈ આવડું મોટો અકસ્માત થયો એટલે કંપનીના માલિકે સરત સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય કંઈક તાત્કાલિક કરો એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં 20-20 લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા બેન ટીવીમાં જોવે એ મજૂર હતો ને 20 લાખ રૂપિયા ત્યાં થોડીક વાર થઈ તો ઓલો ઘીરે આવ્યો ડોરવેલ દબાવ્યો હતો તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને એ કે હું માવો ખાવા બહાર ગયો હતો અને ભાઈ ખીદાણી તમને 10 વાર કીધું માવા બેન કરો માવા બેન કરો માવા એ મારી નાખ્યા હજી માવા મુકતા નથી બોલો હા 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 એક વ્યસન આને જીવાડી દીધો બોલો ખરેખર એક ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ વ્યસન મુક્તિ માટે એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભર્યું અને ગધેડાને લાવ્યા એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો પાણી પીધું એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એ એવું કહેવા માગતા હતા કે ગધેડાએ નથી પીતા પછી જાહેરમાં પૂછ્યું છે કારણ કે બધા નશા બેઠેલા હતા ને ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા તો એક જણ ઉભો કે ગધેડો હોય દારૂ ન પીવે હવે જેને સીધું જ લેવું હોય તમે શું કરો તમે આમ હવે આમ 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 એલા હોય હા જ્યાં ગુણનો સાટો જ ન હોય તમે શું કરજો મેઘાણી આની વાર્તા થોડા લખે કાંઈ ઓલા અધિકારીઓએ એટલા બધા કાર્યક્રમ કર્યો ડોલું ભર્યું હો હા ને પીધેલો ઉભો છે સાહેબ ગધેડો હોય ને એ દારૂ ન પીવે ઓલા સાહેબ એવું કહેવા માગે કે ભાઈ ગધેડાય નથી પીતા માણા હું કામ પીવો છો કહેતા થાય પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પણ એક જણો મારી પાસે આવ્યો મને કે માય ભાઈ તમે બધા વાતો કરો કથા સાંભળો ભજન સાંભળો સાત્વિક જીવન જીવો એવું કાંઈ ન હોય મને કે ટેસલો કરી લેવાય એક જ વાર માણસ થાય સાંભળી લેજો
બાકી કુચર્યા ને બધું આપણે થવાના છીએ, પૂર્ણ નહીં થઈ એવું લાગે થવાના છીએ, દરેક યોની માલે આપણે પસાર થવાનું, એટલે મજા કરી લેવાય. મેં કીધું એવું નથી, હારા માણા આપણે સારું જીવીએ ને, તો મેં કીધું કુતરા થાય જ તે, પણ એ કુતરા રિલાયન્સ વાળા ના થાય, હિરોઈનું રમાડે તારી ડોહી. હા, પોપટ થાય પક્ષી થાય જ તે, પણ એક સંતની ઝૂંપડી ના થાય, એટલે જાગીને તરત રામ પોપટે સીતારામ સીતારામ. મેં કીધું આમ આ માણસમાં તમે, આ માણસની યોનીમાં જ્યારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કર્યો એટલે તમામ યોની સુધારવાનું કામ છે, તમારા લક્ષ વરાશીના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે, બાકી ભૂણા થવાના જ છે. આમ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ ડખો થાય, ગેરસમજ જ્યાં થાય ને. એક બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે, કવિતા છે, એણે કવિતા બનાવેલી છે, કવિતા હું આખી નહીં ગાઉં, પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું, બહુ મજા આવે. ગોવિંદભાઈ પાલિયા, જો આપણે બધા જેટલા છે ને એમાંય ભૂણા ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં, પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો, એનું હાલવાનું તાલમાં, ગહવાનું તાલમાં. આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને છીપીરીઓનો, ઈ જે ખૂણે ઉભો ઉભો ભૂણું જે, હા હકીકત, કોઈ હીરોની તાકાત નહીં ઈ છટકો કરીએ કરી દે. પણ ગેરસમજ બધાને હેરાન કરે છે, જ્યાં ગેરસમજને ઉતાવળ ઉતાવળ થઈ જાય ને. એક જણે ચાર કોથળી લીધી, બે કોથળી પી ગયો, એક એક કોથળી બે પેન્ટના ખિસ્સામાં નાખી, લેંઘાના ખિસ્સામાં, અને બે કોથળી પી ગયેલો એટલે એ લાલ છટક તો થઈ ગયો, અને જાણે કેમ બે ખિસ્સામાં એક એક બોમ્બ હોય, એ બે ખિસ્સામાં એક એક ઓલી કોથળીઓ ને લેંઘાના ખિસ્સામાં ઊભેલો, એમાં પોલીસની ગાડી ભાળી ગઈ. મારા દીકરા કે બાતમી દી દીધી, તો પડખે ગટર હતી, ત્રાહો ઉભો રહીને બે ખિસ્સામાં કોથળી મારીને બે ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી, ગટરમાં નાખી દીધી, ભરી ગયો ત્યાંથી. ત્યાં પોલીસ ને ગાડી ઉભરી, એ રવજીભાઈ નું ઘર ક્યાં આવ્યું? રવજીભાઈ નું ઘર ત્યાં કે આગળથી બીજા ખાસામાં ચોથું ઘર. તો સાહેબ ને ગમ દીને ગાડી વી ગયો કે હાલે, ઈ તો એ સરનામું પૂછતા હતા, મેં ખોટી ઢોળી નાખ્યું, આ ગેરસમજમાં ઢોળાઈ ગયું, હવે તો એ માલ પાછો મળે નહીં. હવે એમાં ભૂણો આવ્યો, ભૂણો ભૂંડો અને વકરેલો, દાંતળી અવળી થઈ ગયેલી મારી, અને એનું એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય, ફૂટવાલ જેને જોયું હોય એને ખબર હોય. અને એ થતા થતા એ ન્યા ફૂટવાલ સોટ્યો, અને હરાડ એક હેરડો, કારણ કે એને નવો માલ લાગ્યો. હા એ ખબડકો સાહેબ બીજો હબડકો લીધો, તા તો ભૂણાની આંખું મળી રમવા, કાન મળ્યા આમાં માથે ફરવા. ભૂણીને ચૂક, મારા સ્વામીનાથ ને તેજ આવ્યું ક્યાંથી? આ ભૂણીના ને તેજ આવ્યું ક્યાંથી? આ સ્વામીનાથ બોલાવીશ નહીં, મને હબડકો લેવા દે. અને જા ચોથો હબડકો લીધો, ત્યાં તો ભૂંડની આખું આમ જો પગથી માથે રેમાન થઈ, એ ભૂંડણી ક્યાં ગયા કૂતરી ના બધાય, કેદુ ના આપણને સુથે છે, એક એક ડાખાના સોયત્રા ન કાઢું તો, કૂતરાનો વહ ન કાઢું તો ભૂણીના પેટનો નહીં. આજ મારી માનું ધાવણ દેખાડી દઉં, અને બજારમાં સીડ્યો, પણ સાહેબ કૂતરો દાંતળીએ સીડ્યો નથી, સીર્યો નથી, સરાડ સરાડ ખહુરિયા તો આખીલી બી ગયા, કે આ ભૂંડ હુરા તને સીડ્યો, આમાં ન ઝપટમાં ન અવાય. એક શેરીમાં કૂતરું ન મળે, ભૂંડીને કીધું જોયું ભાઈડાના ઝપાટા, પણ કે સ્વામીના ઢીલા પડો આપણે ન કરાયો. નહીં નહીં, હજી બોલાવી લે, ડાખા હોય ગમે બોલાય. અને બરોબર તાનમાં ભૂણો ઉભેલો, અને એમાં ખાલી સરદારજીની આગેલી પાઘડી દેખાણી, સરદારજીની પાઘડી દેખાણી ને આનો ઉતરી ગયો ભૂણ. કે સ્વામીનાથ, સ્વામીનાથની દીકરી થામાં નીકળાય, તારો ડોહો આવે, આગળે પગમાં દોરી અને 407માં વૈયા દવાના થઈ આનો ઉતરી ગયો. ને એ તમને કામ જુઓ હિમાળામાં વીયો ગયો,
બાવળની કાઠ માલી આમ મોઢું રાખીને કાન કરીને જોવે. તા ઓલો બોલ્યો સરદારજી, તાળા કુશી રિપેર કરવા. પાછી ઘેર સમજ થઈ, બોલો. આને એમ કે પકડવા વાળો એવા તો તાળા કુશી વાળો નીકળ્યો. એટલે જીવનમાં જ્યાં ગેરસમજ થઈ જાય ત્યાં પણ તકલીફ પડતી હોય છે, અને જ્યાં ભરોસો ન રહે ત્યારે પણ માણસને ગેરસમજ થતી હોય છે. એટલે જેના ઉજળા વિચાર હોય, અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખ જો, કોયલ બોલે ને જગ રીજે, રૂપથી ગુણ વાળી.